નમસ્કાર દર્શક મિત્રો, અમને મળતા સમાચાર મુજબ ગઈકાલે મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આ વીર જવાન જે શહીદ થાય છે તેની માટે અલગથી ફંડનું આયોજન કરેલું છે, ત્યારે ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે શહીદ થયેલા આ વીર જવાનના પરિવારજનોને દરેક પરિવારજનો માટે 2.5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સુરત વરાછા મિની બજાર માનગઢ ચોક ખાતેથી એક વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મારુતિ વીર જવાન ટ્રસ્ટની સાથે સાથે સમગ્ર વરાછા, કતારગામ અને સુરતના શહેરીજનો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાથે સાથે મશાલ રેલીનું પણ આયોજન હતું. વિશાળ સંખ્યામાં મશાલની સાથે લોકો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લાગ્યા છે, ત્યારે આ જન આક્રોશ એટલી હદનો લાગતો હતો, લોકો દ્વારા સ્વયંભૂ શિસ્તની સાથે સાથે પાકિસ્તાન વિરોધના સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા, ત્યારે રાષ્ટ્રધ્વજ સાથે ખૂબ જ શિસ્તબદ્ધ રીતનું આ આયોજન ભારત માતાના સપૂતો જેને બલિદાન આપ્યું છે એના પાછળ વીર જવાન શહીદ ટ્રસ્ટ દ્વારા હીરાબાગ પાસે આ રેલી પહોંચી, ત્યારે અમારા સંવાદદાતા દ્વારા આ વિશેષ અહેવાલ લેવામાં આવ્યો. તો જે રીતે પૂરા દેશભરમાં જે રીતે આતંકવાદી હુમલાને લઈને જે રીતે વિવિધ પ્રકારે રેલી યોજાય છે, ત્યારે સુરતના હીરાબાગ ખાતે જે મોટી સંખ્યામાં જે રીતે ભારતના જે રાષ્ટ્રધ્વજ લઈને વિશાળ રેલી કાઢવામાં આવી છે, અને લોકો જે છે એક તરફથી કહી શકાય કે પૂરા ભારતભરમાં જે રીતે માહોલ છે અને પૂરા દેશમાં રોષ સાથે છે, ત્યારે મોટી સંખ્યામાં સ્વયંભૂ જે લોકો જે છે તે ઉમટી પડ્યા છે. અને આ રેલીમાં સ્પષ્ટપણે દેખાય છે કે ના તેરા ના મેરા હિન્દુસ્તાન હમ સબકા ઓર નહીં સમજે તો નુકસાન હમ સબકા એવા નારા સાથે લગાવવામાં આવી રહ્યા છે. અને વિવિધ સમાજના જે લોકો છે તમામ જાતિનાતિ ભેદભાવ ભૂલીને અને અમર જવાનના જે કહી શકાય કે મોટી સંખ્યામાં કેન્ડલ માર્ક યોજીને લોકોનો જે સ્વયંભૂ છે તે રેલીના સ્વરૂપે આ નીકળ્યા છે. અને હાલ અને વીર જવાન જે શહીદ ટ્રસ્ટ છે તેના દ્વારા અહીં જે છે તમામ જે શહીદો થયા છે તેને દરેક શહીદોને 2.5 લાખ રૂપિયા જે છે તે તેમને તેમના પરિવારજનોને આપવાની વાત છે. ત્યારે ચોક્કસપણે આ મોટા માહોલમાં જોઈ શકાય છે કે લોકો જે છે તે સ્વયંભૂ જોડાયા છે, ત્યારે ચોક્કસ અને એક સરાહની કામગીરી સુરતની જોવા મળી રહી છે. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ગુજરાત, સુરત. વિરામ આપશે અને ત્યારબાદ શહીદો કે નામ આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, એ શહીદો કે નામ પાછળ આ આયોજન કરવાનું જણાવ્યું છે.